સંઘ પ્રદેશ દીવની સાઉદીવાડી ગામ પંચાયત ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત કુસીમેરો અને ખેડૂત તાલીમ યોજવામાં આવી, જેમાં 42 સંખ્યામાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા કૃષિ વિભાગ અને કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સાઉદવાડી ગ્રામ પંચાયતના સભાખંડ ખાતે જળશક્તિ અભિયાન 2019 અંતર્ગત કૃષિમેરો અને ખેડૂતો તાલીમ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પ્રમુખ ડૉક્ટર જીતેન્દ્રએ ખેડૂતોને જણાવ્યું હતું કે જળ સંચય અને જળ સંરક્ષણ એ જરૂરી છે, જેને મહત્વ આપતા જણાવ્યું કે વર્તમાનની સાથે સાથે ભવિષ્યમાં પણ મુશ્કેલી પડી શકે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે પણ જળ સંરક્ષણ સંદર્ભે ભાવિ પેઢીને પણ પાણીની સમસ્યા ના ઊભી થાય તે માટે પાણી બચાવવા જણાવ્યું હતું. એમણે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના દાખલો આપતા જણાવ્યું હતું કે કેપટાઉનને ડે ઝીરો જાહેર કરવામાં આવ્યું હતું, કારણ કે ત્યાં પીવાના પાણીનું એક પણ ટીમ્પુ ન હતું. ભારતમાં પણ ચેન્નઈમાં પણ લોકો પાણી ખરીદે છે અને પાણીની તંગીનો સામનો કરતા હતા. આ વાતની જાણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને થતાં કમિટીની ગઠન કરવામાં આવી, જેના ભાગરૂપે દીવ ખાતે પણ એક ટીમનું ગઠન કરવામાં આવ્યું, જેને આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણીનો બચાવ આપણી રોજિંદી ટેવ બનવાની જોઈએ, જેથી પાણીની બચત થઈ શકે, ત્યારે જ આપણી આવનાર પેઢીને કંઈ આપી શકીશું. આ અભિયાનમાં દીવને સામેલ કરવામાં આવ્યું તે દીવની ઉપલબ્ધિ છે. જળશક્તિ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નોડલ ઓફિસર અલકા અરોરા ભારે સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિને કાર્યક્રમની સફળતા બતાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 256 જિલ્લામાં એક સાથે 256 કાર્યક્રમ હાલ ચાલુ છે અને જળ સંરક્ષણ એ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. પાણી બચાવ અભિયાન હંમેશા ચાલુ રાખવું અને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટરના માધ્યમથી ખેડૂતોને જળ સંચય, જળ સંરક્ષણ અને ખેતી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ઓછા પાણીમાં કઈ રીતે ખેતી કરવી, રાસાયણિક ખેતી કરવા વગેરે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર હરિમંદરસિંહ, દીવ આરોગ્ય વિભાગ અધિકારી ડૉક્ટર કાસિમ સુલતાન, PWD એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગોપાલ જાદવ, દીવ રાજભાષા વિભાગ અધિકારી અંતર્યામી પરિંદા, એકાઉન્ટન્ટ મનોજ કામલ્યા, દીવ કૃષિ વિભાગ અધિકારી હિતેન્દ્ર બામણિયા, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી, સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ દિવારીબેન રતિલાલ, પંચાયત સભ્યો મંત્રી નરોત્તમભાઈ સોલંકી તેમજ આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ, અમારા સાઉદવાડી ગ્રામ પંચાયતમાં કૃષિ મેળાનું આયોજન રાખ્યું અને સાઉદવાડી વિસ્તારના ગ્રામજનોને બોલાવી, ખેડૂત લોકોને બોલાવી અને માહિતગાર કર્યા અને જળસર અભિયાન માટેની માહિતગાર આપી અને લોકોએ બધા બોડી સંખ્યામાં શાંતિથી સાંભળ્યું અને અમારા નરેન્દ્ર મોદી સાહેબના અભિયાનને આગળ લઈ અને અમે ચાલીએ છીએ અને લોકોને માહિતગાર કરીએ છીએ. રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર. આજ રોજ દીવ જિલ્લાના સાઉદવાડી ગ્રામ પંચાયત ખાતે કૃષિ વિભાગ દીવ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના સંયુક્ત ઉપક્રમે જળશક્તિ અભિયાન અંતર્ગત એક કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું. જે મેળામાં સાઉદવાડી ગ્રામ પંચાયત અને દીવના જુદા જુદા ગ્રામ પંચાયતોમાંથી ખૂબ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા. આ કૃષિ મેળાની અંદર ખાસ કરીને જળશક્તિ અભિયાન જે આજરોજ 3 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં લગભગ 245 જિલ્લાઓમાં આ અભિયાન થકી જુદા જુદા વિસ્તારોમાં કૃષિ મેળાઓનું અને જળશક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવે. એ અંતર્ગત આજે સાઉદવાડી ખાતે જ્યાં કૃષિ મેળો રાખેલો, એ કૃષિ મેળામાં ખાસ કરીને પાણીના સંરક્ષણ વિષય ઉપર ખૂબ વિસ્તૃત ચર્ચા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિશે નિષ્ણાંતશ્રીઓ અને તજજ્ઞો દ્વારા કરવામાં આવી. આજ રોજ ભારત સરકારનું જે સ્કીમ છે જળશક્તિ અભિયાન, એ અંતર્ગત અહીંયા એક કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ પાણીને, વરસાદના પાણીને કઈ રીતે સંરક્ષણ કરવું અને તેમનો વધુમાં વધુ ખેતીમાં કઈ રીતે ઉપયોગ કરવો,
તેના અનુલક્ષીને કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ દિલ્હીથી પધારેલા જયશંકરજી મેડમ અલકા જયશંકરજી મેડમના અધ્યક્ષતામાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને દીવ કલેક્ટર કોલોની રાય પણ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત હતા. આ પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં કિસાન ભાઈઓ તથા બહેનોએ આ પ્રોગ્રામનો લાભ લીધો અને ખાસ કરીને આ પ્રોગ્રામમાં કૃષિ વિભાગ કેન્દ્ર દીવ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીના તરફથી આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો. તેમાં કેવીકે કોડીના તરફથી તેમનાથી વધારેલા સાયન્ટિસ્ટો દ્વારા કિસાનોને પાણી સંરક્ષણ માટે માહિતી આપી.